गुजरात विधानसभा की चूंटणी दाणे भाजप कोंग्रेस अने आप एकाबीजा पर आक्षेपो करी रह्या छे अने एकाबीजाना नेताओना निवेदनों ने पकड़े राजकारण कराई रह्यु छे। त्यारे कोंग्रेसना नेता शिवराज पाटिलना निवेदन ने लई राजकीय गरमाटो आव्यो छे। सूरतमां गृह राज्यमंत्री हर्ष संघवीए कोंग्रेसना नेता शिवराज पाटिलना निवेदनने वखोड़ी काढ्यो हतो અને કહ્યું હતું કે આપ તથા કોંગ્રેસની વિચારધારા એક જ છે। ક્યારેક આપના નેતાઓ અને ક્યારેક કોંગ્રેસના નેતાઓ આસ્થાને ઠેસ પહોંચાડે છે। રાજકીય નેતાઓની કોઈ ધર્મની આસ્થાને ઠેસ ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું જોઈએ। અને જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે ત્યારે રાજકીય લોકો આ નિવેદનો કરે છે ત્યારે વડીલ વ્યક્તિઓ આવા નિવેદન આપે તે નિંદનીય છે અને આવા નિવેદનોને લઈ તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી। હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે તેવા આક્ષેપો ભાજપ દ્વારા કરાઈ રહ્યા છે। દેખો ક્યારેક આમ આદમી પાર્ટીના નેતા તો ક્યારેક કોંગ્રેસના નેતા, ક્યારેક મંદિરમાં ના જવું, ક્યારેક કથામાં ના જવું, ક્યારેક કોઈક આપણી મહાભારત, ક્યારેક કોઈક આપણી અલગ અલગ ધર્મની રીતિ નીતિને અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક આસ્થાને ઠેસ પહોંચાડવાનું કારણ બને છે। મને ખૂબ દુઃખ થાય છે કે પહેલાં ભગવાન રામના ભક્તોને, હવે મહાભારતને, ભાગવદ્ ગીતાને આ અલગ અલગ વિષયો જોડે જોડવું એ યોગ્ય નથી। મંદિરો હોય કે પછી ભાગવદ્ ગીતા હોય, હંમેશા લોકોને મદદ કઈ રીતે પહોંચાડવી એ જ પ્રકારની શિક્ષા અને સંસ્કાર અમને આપવામાં આવ્યા છે। હું માનું છું ત્યાર સુધી કોઈ બી રાજનેતાએ કોઈ બી ધર્મના લોકોને કે ધર્મને ફોલો કરતા લોકોની આસ્થા ના તૂટે તેનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ। અને જે કોઈ નેતાઓ આ પ્રકારના ભાષણોથી, ખાસ કરીને ભગવાન કૃષ્ણના ભક્તોને આજે જે પ્રકારે ઠોસ પહોંચાડવાનો, એમની આસ્થાને ઠોસ પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર વખોડી કાઢવું જોઈએ અને હું ખાસ કરીને એને વખોડું।